વડોદરા શહેરમાં હરણી મોટના તળાવમાં લેક ઝોન ખાતે બોટ દુર્ઘટનામાં 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા, ત્યારે આજરોજ હિન્દુ શાસ્ત્રો મુજબ 12મા દિવસે પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં હરણી મોટના તળાવમાં લેક ઝોન ખાતે તારીખ 18/1/2024ની બોટ દુર્ઘટનામાં 12 નાના નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા, ત્યારે આજરોજ હિન્દુ શાસ્ત્રો મુજબ 12મા દિવસે પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ પાછળ હકીકતમાં જવાબદાર કોણ? શું વડોદરા શહેરનું કોર્પોરેશન અને સત્તાધારી પક્ષ નિષ્ફળ સાબિત થાય છે, છતાં પણ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓની આંખો નથી ઉઘડતી? વડોદરા શહેરમાં હાલમાં તપાસ ચાલી રહી છે. કેટલાક આરોપીઓ પકડાઈ ગયા છે, ત્યારે કેટલાક આરોપીઓ બાકી છે. જેમ કે બોટ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલના સંચાલક અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેમ કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી રહી? આ બેદરકારી સનરાઈઝ સ્કૂલ સંચાલકની નથી? જ્યાં સુધી સંપૂર્ણ તપાસ અને તમામ આરોપીઓ સામે સખત સજા કરવામાં નહીં આવે, સાથે માનવ વધનો ગુનો દાખલ નહીં કરવામાં આવે, ત્યાં સુધી આવા અનેક કાર્યક્રમો કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન ચાલુ રાખીશું. હાલમાં SIT ની ટીમ કામગીરી કરી રહ્યા છે, સાથે અનેક તપાસ અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે, પરંતુ જો આ બાળકોને ન્યાય નહીં મળે તો ચોક્કસ ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું, તેવું જણાવ્યું હતું. આજે 12 દિવસ થઈ ગયા, છતાં પણ જે કહેવાય છે કે સાચા આરોપી તો પકડાયા છે, પરંતુ હજુ કંઈક જે કહેવાય છે કે મચ્છરીઓ બાકી છે. તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટેનો અમારો પ્રયત્ન છે. સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આમાં ખાસ કરીને સંદાય સ્કૂલના માલિક તેઓની પણ ભૂલ છે. આમાં ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે જે સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ આ લોકોની પણ ભૂલ છે. એટલે ખાસ કરીને આમાં ગુનાના કામના કોઈ પણ આરોપીઓ હોય એમને કોઈ પણ રીતે છાવરવા ના જોઈએ. અને ખાસ કરીને આજે અમે જે મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, સાથે એમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે આજે જે કહેવાય છે કે SIT ની ટીમ બેસાડી છે, સાથે કલેક્ટરને પણ સૂચના આપી છે રિપોર્ટ તૈયાર કરવાની, ત્યારે આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી. એટલે ખાસ કરીને આજે મુખ્ય સૂત્રધાર અને મુખ્ય જે કહેવાય છે કે આરોપી હોય તેમની ધરપકડ વહેલામાં વહેલી તકે થાય તેવી ગુજરાત રાજ્ય સરકારને એક અપીલ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ.